नमस्कार विद्यार्थी मित्रों, हूँ नालंदा एज्युकेशन कैम्पसमांथी शुक्ला अंजलि। आज आप गणित विषय लेशू अने गणित विषय में आज आप नवो पाठ शुरू करवाना छे, पाठ 13 सौथी लांबू डगलू। तो पाठ की शुरुआत करिए तो सौथी लांबू डगलू पाठ में त्रण मित्रों ससलू हाथी अने हरण बगीचा में साथे रमता हता। अहीं कहेवामां आव्युं छे के त्रण मित्रों छे ससलू हाथी अने हरण बगीचा में साथे रमता हता। तेमां हरण कहे छे के चालो आपणे जोईए पत्थरनो पुल पहला कोण पसार करे। हरण एम कहे छे के चालो आपणे जोईए के आ पत्थरनो जे पुल छे ए पहला कोण पसार करे। ससलू कहे छे हाँ, तेमां मजा आवशे, આપણે આ નવી રમત રમવાના છીએ, તેમાં ખૂબ મજા આવશે। હાથી શું કહે છે, પરંતુ તમે બંને તો ઝડપી દોડો છો અને હું તો ધીમે ચાલું છું। હાથી શું કહે છે કે તમે બંને, હરણ અને સસલું, તમે બંને તો ખૂબ જ ઝડપથી દોડો છો અને હું તો ધીમે ધીમે ચાલું છું। હું જાણું છું કે તમારા બંનેમાંથી એક પહેલા પુલ પસાર કરશે। હાથી કહે છે કે મને ખબર છે કે તમારા બંનેમાંથી જ કોઈ એક આ પુલ પહેલા પસાર કરશે, મારે રમત રમવી નથી। હાથી કહે છે કે મારે રમત રમવી નથી, રમવાની ના પાડે છે। સસલું ફરીથી કહે છે ચિંતા ન કરો, ચાલો આપણે નિયમ બનાવીએ, આપણે દોડીશું નહીં, આપણે ચાલીશું, બરાબર છે। તો સસલું શું કહે છે કે આપણે રમતની નિયમ બનાવીએ કે કોણ દોડ, કોઈ દોડશે નહીં, બધા ચાલશે, આ રમતનો નિયમ હશે, બરાબર છે। ચાલો જોઈએ તો કોણ જીતે છે। તો તેમણે રમત શરૂ કરી, હાથી હરણ અને સસલાએ રમત રમવાનું શરૂ કર્યું। આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી જીતી ગયો। હાથીને બીક હતી કે તમારા બેમાંથી જ કોઈ જીતશે, મેં જીતવાનો નથી, પરંતુ આશ્ચર્યની એટલે કે ખૂબ જ ચોંકાવી દે એવી વાત છે કે આશ્ચર્યજનક રીતે હાથી છેલ્લે જીતી જાય છે, બરાબર। તમે કહી શકો છો હાથી કેમ જીત્યો? ચાલો અહીંયા પાપાને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે કહી શકો છો કે હાથી કેમ જીત્યો? તો કેમ, કારણ કે તે મોટા ઢગલા ભરે છે, એટલે હાથીના જે ડગલા છે તે મોટા છે એટલે તે જીતી જાય છે। સૌથી મોટા ડગલા કોણ ભરે? તો સૌથી મોટા ડગલા હાથી ભરે છે। ચાલો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે તો હું અહીં બેસું છું, મારો મિત્ર કેટલે દૂર બેઠો છે તે શોધી કાઢીશ, બરાબર છે। તો આ જે છોકરી છે તે અહીંયા બેઠી છે અને આ એક અહીંયા બેઠો છે। હવે આ બંનેનું આપણને અંતર શોધવાનું છે। તો નીચે સવાલના જવાબ આપેલા છે, ત્રણ ચાર મિત્રોની ટુકડી બનાવો, લીટી દોરીને કોનું ડગલું સૌથી મોટું છે તે નક્કી કરો। ચાલો વચ્ચેનું અંતર શોધો, 92 અને તમારા વર્ગખંડની કોઈ એક બારી। તો આપણને શું કરવાનું છે કે આપણા જે તમારા ઘરની જો બારી હોય અને તમારા ઘરનો દરવાજો હોય એ બંને વચ્ચેનો તમારે અંતર શોધવાનું છે। તમે કેટલા ડગલામાં તે બંનેને પાર કરો છો તે તમારે અહીંયા જોવાનું છે। તો આપણે સ્કૂલનું જોઈએ તો 14 વેદ થાય, એટલે કે 14 ડગલા આપણે ભરીએ છીએ। ચાલો તો કાળું પાટિયું અને તમે બેઠા છો તે જગ્યા, તો 9 વેદ, આપણે સ્કૂલમાં જે કાળું પાટિયું છે તેનાથી હું 9 વેદ દૂર બેઠી છું, બરાબર। ચાલો હાથ કે આંગળીઓ, બરાબર, બીજી પ્રવૃત્તિ છે હાથ કે આંગળીઓ। તો રજત તેના હાથની વેદનો ઉપયોગ કરીને કેટલીક વસ્તુઓની લંબાઈ શોધવા ઈચ્છે છે જે ચિત્રમાં બતાવ્યું છે। તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ રજત નામનો છોકરો છે તે કેટલીક વસ્તુઓ જે છે, શું છે, પેન, બેટ
એવી બધી વસ્તુઓનો તેના હાથના વેટ વડે માપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો આ બધી જ વસ્તુઓની લંબાઈ શોધવા તે વેતનો ઉપયોગ કરી રહ્યો છે. આપણા જે હથેળીનો ભાગ છે ને, તે એ આપણા હથેળીનો એક ભાગ એટલે આપણો એક વેત કહેવાય. તો તમારી આજુબાજુની કઈ વસ્તુઓ વેત કરતાં નાની છે તેમના નામ લખો. તો તમે તમારી નોટમાં કે ચોપડીમાં લખજો, સંચો, રબર અને દીવાસળી તે આપણા હાથના વેત કરતાં નાની છે, અને તે વસ્તુઓની લંબાઈ શોધવા તમે શેનો ઉપયોગ કરશો? જે વસ્તુઓ જે આપણી આપણા વેત કરતાં નાની છે તેની લંબાઈ શોધવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે આંગળીનો, બરાબર છે. ચાલો પ્રવૃત્તિ બીજી, તો કે માટીનું ઘર બનાવો. જુઓ કોનું માટીનું ઘર ઊંચું છે. તમારા માટીના ઘરની ઊંચાઈ શોધવા તમે તમારા આંગળીઓનો ઉપયોગ કરી શકો છો. તો આપણને માટીનું ઘર બનાવવામાં અહીંયા બતાવેલું છે કે એક છોકરો ને અને એક છોકરી બંને માટીનું ઘર બનાવે છે. તેમાં સૌથી ઊંચું કોનું છે અને સૌથી નીચું કોનું છે તે આપણે જોઈએ. તો કોણે સૌથી ઊંચું માટીનું ઘર બનાવ્યું? તો તમે જોઈ શકો છો આ બંનેમાંથી કોનું ઊંચું છે, તો કે છોકરીનું. એટલે તમે અહીંયા લખજો છોકરીનું. અને કોનું માટીનું ઘર સૌથી નાનું છે? તો છોકરાનું, બરાબર છે. ચાલો હવે આગળ અનુમાન કરો. આપણને અનુમાન કરવાનું છે, એટલે કે આપણને અંદાજો લગાવવાનો છે કે બે નારિયેળીને જુઓ. જો મોટી નારિયેળી 6 મીટર ઊંચી હોય તો નાની નારિયેળી કેટલી ઊંચી હશે? તો તમે જોઈ શકો છો અહીંયા નાળિયેરી આ એક આપેલી છે. આની લંબાઈ 6 મીટર છે, અને જો આની લંબાઈ 6 મીટર હતી છે તો આ નાની નાળિયેરી એના કરતાં અડધી છે. એટલે કેટલી મીટરની હશે? 3. એટલે અહીંયા લખજો તમે 3, બરાબર છે, 3 મીટર. ચાલો આગળ જોઈએ. તો તમારા અનુમાનો ચકાસો. નીચે આપેલી વસ્તુની લંબાઈ કે ઊંચાઈનું અનુમાન કરો. તમારા જવાબની ચકાસણી કરવા લંબાઈ શોધો. બહેનના ચોટલાની લંબાઈ કેટલી છે? કેટલી હશે? 1 મીટર જેટલી હશે, બરાબર. ચાલો અહીંયા આપણને એક બોક્સ આપેલો છે, અને બોક્સમાં વસ્તુના નામ, મારું અનુમાન અને મારું પરિણામ. એટલે કે અહીંયા વસ્તુ આપેલી છે, તેમાં આપણે અનુમાન લગાવીશું તે આપેલું છે, અને તેનું પરિણામ કે તે સાચે કેટલા એનું છે તે આપેલું છે. તો પ્યાલો, 8 આંગળ એટલે આપણે 4 આંગળી અને બીજી 4 આંગળી એટલે 8 આંગળીઓ. તો 8 આંગળ. અને પરિણામ શું આવ્યું? તો કે ખરેખર તે 8 આંગળનું છે. ચાલો ડોલ, તો કેટલા વેટની છે ડોલ? 5 વેટની, બરાબર. ડોલ 5 વેટની છે, અને મારું પરિણામ એ પણ 5. તમારો હાથ, બરાબર, તમારો હાથ, તો કેટલા દિવાસળી? 3 દિવાસળીનો આપણો હાથ છે. અનુમાનમાં 3 દિવાસળી અને પરિણામમાં પણ 3 દિવાસળી. શિક્ષકનું ટેબલ કેટલા વેતનું છે? તો 7 વેતનું છે. અનુમાન લગાવીશું તો 7 વેતનું છે, અને પરિણામ તો 7 વેતનું. તમારું નાક કેટલા આંગળનું છે? તમે આંગળી મૂકીને જુઓ તો 3 આંગળનું છે, અને પરિણામમાં પણ 3 આંગળ. પાણીની બોટલ કેટલા આંગળની હશે? તો 10 આંગળ, અને પરિણામમાં 10 આંગળ. તમારા વાળ કેટલા વેતના હશે? 6 વેત, અને પરિણામમાં પણ 6. ચાલો તો હવે આગળ જોઈએ. બિલાડીનો ખોરાક ઉંદર કે દૂધ, બરાબર. તમારી આંગળીનો ઉપયોગ કરીને ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર શોધો. તો
આપણે દૂધ વચ્ચેનું અંતર શોધીએ. તમે તમારી ચોપડી પર આંગળી મૂકીને જોજો તો કેટલા આંગણનું હશે? એક આંગણ, બરાબર. બિલાડી ઉંદરથી કેટલી દૂર છે? તો જોઈએ, પાંચ આંગણ. કેટલી દૂર છે? પાંચ આંગણ, બરાબર. ચાલો, બિલાડી દૂધથી કેટલી દૂર છે? ચાર આંગણ. કેટલી દૂર છે? ચાર. બિલાડી કોની પાસે પહેલાં પહોંચશે, દૂધ કે ઉંદર? તો બંનેમાંથી કોનું આંગણ નાનું છે? તો ચાર આંગણ માળું, એટલે દૂધ પાસે એ ઝડપથી પહોંચશે. ઉંદર પોતાની જાતને બચાવી શકે કેવી રીતે? તો ઉંદર પોતાની જાતને બચાવી શકે છે કે એ પાછો એના દરમાં જતો રહે તેવી રીતે. આ ચિત્રનો ઉપયોગ કરીને વાર્તા કહો. ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે? તો જોઈએ તો ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે. તમે તમારી ચોપડીમાં આંગળીઓ મૂકીને જોઈ શકો છો. તો ત્રણ આંગણ, એટલે અહીંયા આપણે ત્રણ લખીશું. કોની મૂંછ વધારે લાંબી છે, ઉંદર કે બિલાડી? તો બિલાડીની પૂંછ વધારે લાંબી છે. ચાલો આગળ જોઈએ. તો માપો અને દોરો. તો પથ્થરથી બે આંગણ દૂર પાંદડું દોડો. આ આપણું પથ્થર છે, એનાથી બે આંગણું આપણે શું દોડવાનું છે? પાંદડું. પછી વાંદરાથી પાંચ દિવાસળી દૂર કેળું દોરો. તો આ વાંદરો અને પાંચ દિવાસળીનો માપ લઈએ તો કેળું દોરવાનું છે. પથ્થરથી સાત આંગણ દૂર પતંગ દોરો. આ પથ્થર, એનાથી સાત આંગણ દૂર આપણને અહીંયા પતંગ દોરવાનું છે. પતંગથી ત્રણ દિવાસળી દૂર વાદળ દોરો. આ પથ્થર, એનાથી ત્રણ દિવાસળી દૂર દોરીએ તો આવ્યું આપણું વાદળ, બરાબર છે. કેળાથી ચાર આંગણ દૂર પક્ષી દોરો. આ કેળું, એનાથી ચાર આંગણ દૂર આપણે પક્ષી દોરીશું. પાના પર ગમે ત્યાં તમારું પોતાનું ચિત્ર દોરો. વાંદરાના નાકથી તે કેટલું દૂર છે તે શોધો. તો બે આંગણ દૂર છે. ચાલો આગળ જોઈએ. તો શું એ જ છે? ચાલો જોઈએ પ્રવૃત્તિ. સંજુ અને તેના મિત્રો શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમણે જે મળ્યું તે અહીં રજૂ કર્યું છે, બરાબર છે. મારો ચહેરો એક વેત લાંબો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આનો જે ચહેરો છે તે એક વેત લાંબો છે. મારો હાથ મારા પગ જેટલો લાંબો નથી. આનું હાથ જે છે એના પગ જેટલો લાંબો નથી. અહીંયા એ માપી રહ્યો છે, તમે જોઈ શકો છો. મારું કપાળ ચાર આંગણ પહોળું છે. આ છોકરીનું કપાળ જે છે તે ચાર આંગણ પહોળું છે. તેમણે જે કહ્યું તેની સાથે તમે સહમત છો? હા, અમે સહમત છીએ. ચકાસો તમારા કેટલા મિત્રોને છે. તો 35. એક વેત લાંબો ચહેરો, 35 જણાનો એક વેત લાંબો ચહેરો છે. ચાલો, પગ જેટલો લાંબો હાથ હોય કોઈનો? ના, નહીં હોય. ચાર આંગણ પહોળું કપાળ, તો 5 જણ. પ્રયત્ન કરો અને તમારા શરીરના બધા જ ભાગોને તમારા આંગળીની મદદથી માપો અને તેની લંબાઈ લખો. તો તમારું નાક કેટલા આંગણનું હશે? 3 આંગણનું. તમારા કાન, તો એ પણ એ 4 આંગણનું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું જે 13મો પ્રકરણ તે હતું, સૌથી લાંબું ડગલું, તે અહીંયા પૂર્ણ થાય છે. તમે પણ અહીંથી જોઈ જોઈને તમારી ચોપડીમાં કૂદતા રહેજો. થેન્ક યુ.